विद्यार्थी मित्रों नमस्कार। आज आपणे धोरण 10 गुजराती विषय में पाठ नंबर 24 गोडीनी स्वामी भक्ति ए लोक कथा नो बीजो भाग आपणे जोईशुं। आगळ आपणे जोई गया के आंबा पटेल मामाना वावड़ समाचार आवाने कारणे तेओ तात्कालिक मामाना गाम तेओ पहुंच्या, मणार पहुंच्या अने एमने रात्रे मामा अने मामीए सरभरा पण करी, मेहमान गति पण करावी अने वाडो करीने बन्ने सूता अने सुख दुखनी वातो पण करी। बीजा दिवसे सवारे तेओ शिरामण करीने नास्तो करीने पोताना गाम वावड़ी जवा माटे तेओ तैयार थई गया अने मामानी रजा लईने तेओ मणारथी वावड़ी जवा माटे निकळ्या अने रस्तामां भयंकर वरसाद, मुसळधार वरसाद शुरू थई गयो। मुसळ एटले सामेलू, सामेलाधारे एटले के मुसळधार वरसाद शुरू थई गयो अने एवा वरसादमां धरतीना कादवने खुंदती खुंदती घोड़ी आगळ वधी रही छे। मारक माथे पत्रक पत्रक गदरो कुंती आंबा पटेलनी घोड़ी वही जाय छे। चीकणी माटी, बीजी तरफ वरसाद अने वरसादने कारणे आ गदरो गदरो एटले के कादव खुंदती खुंदती आ रेल घोड़ी आगळ वधी रही छे। एवामां तळાજાના ડુંગર દેખાણા અને પટેલે શેત્રુંજીને કાંઠે આવીને આંબા પટેલ ઊભા રહ્યા, શેત્રુંજી નદીને કાંઠે આવીને ઊભા રહ્યા। ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો। ઉપરવાસ એટલે કે જ્યાં નદી નીકળે છે, જ્યાંથી શરૂઆત થાય છે પર્વતોમાંથી, એને ઉપરવાસ કહેવામાં આવે છે। એ ઉપરવાસમાં ભારે વરસાદને પરિણામે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર એટલે કે ભયંકર પૂર આવ્યું હતું। આય છેલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણી નાચડી હોય એમ એના પાણી ભૂગવાટા માણે છે। કોઈ છેલ્લા શીતલ જાણે કે માથાના વાળ છૂટા મૂકીને જાણે કે રણચંડી બની હોય એમ એમાં પાણી આવ્યું છે અને ભૂગવાટા એ પાણીના બોલાવી રહ્યા છે। બે કાંઠે 50-50 માણસો આ નદીનું પૂર ઓછું થાય એની રાહ જોઈને બંને કાંઠે બેઠા છે। આંબા પટેલની આંખોમાં પણ ઓળખવાળા એ 2-5 આદમી આવીને રામરામી કરે, એમને ઓળખીતા હતા, એમણે આવીને આંબા પટેલ પાસે આવીને એમણે રામરામ પણ કર્યા અને શેત્રુંજીના પાણી લોહે ઉછળતા જોઈને આંબા પટેલની ઘડી પર મૂંઝવણના વમળમાં ફસાયા। આંબા પટેલે જોયું કે શેત્રુંજી નદીમાં ભયંકર પૂર ઘોડા પૂર આવી રહ્યું છે, એ પણ ગુંચવણમાં મુકાઈ ગયા કે હવે કરવું શું, મારી બેટી ભૂંડી કરી ગઈ, વાવડી પોંગાઈ એમ નથી ને મણાર પાછા ભરાય એમ નથી, ઘરે હંધાય મારી મે ઘોડે વાટ જોઈને અડધાડતા થઈ જશે। આ તો કે ભારે કરી કે મુશ્કેલીમાં મુકાઈ ગયો કહેવાય, મારાથી હવે વાવડી પહોંચાય એમ નથી અને મણાર ગામ પાછા જવાય એમ નથી અને ઘેર મારા ગામમાં મારા ઘેર બધા મારી મે ઘોડે મેહુલાની ઘોડે એટલે કે ખૂબ આતુરતાથી મારી રાહ જોઈ રહ્યા હશે, આજ ઘરે પહોંચ્યા વગર કે છૂટકો નથી એમ વિચારીને આંબા પટેલ હિંમત ભેર એમણે કેડ બાંધી અને ઘોડીનું ચોકતું હતું એ ડોસીને એવી એની મારી કે ચડાણ દીધી કે શેત્રુંજીમાં ખાબકી। આંબા પટેલ પાછા હિંમતવાન, એમને લાગ્યું કે હવે ગામ જયા વગર ચાલે એવું નથી, એ જયા વગર ચાલે એવું નથી એટલે હિંમત કરીને એમણે કેડ બાંધી અને ઘોડી ઉપર તેઓ સવાર થઈ ગયા અને એડી મારી અને ઘોડી છડાક દીધી અને છલાંગ અડીને શેત્રુંજી નદીમાં પડી અને સમુદ્રમાં પથ્થરની શિલા, શિલા એટલે પથ્થર પર પડે
એમ કાંઠે બેઠેલા હંધાય આદમી એકાકારો કરતા ઉભા થઈ ગયા. સૌનામાંથી એક જ મેળું શરીરને બહાર પડ્યું કે માણો ભારે છાતીલો આદમી કે જેમ પેલા સમુદ્રના પાણીમાં મોટી શિલા પડે એમ પેલી અશ્વાર સાથે આંબા પટેલ સાથે ગોળી પાણીમાં એ રસ્તો કાપવા લાગી. ગામના આજુબાજુના કિનારે ઉભેલા લોકો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા અને એમના મોંમાંથી બધાના મોંમાંથી એક જ વચન નીકળી રહ્યું હતું કે મારો કે આ તો ભારે છાતી સલો આદમી નીકળ્યો, હિંમત વાળો આદમી છે કે આવા ઘોડાપુર માં પણ શેત્રુંજી નદીમાં ઘોડીને હંકાવી છે. શેત્રુંજીના ભારે પુરમાં ઘોડી હબડફ ફડા ઉબડક ફડા કરતી પાણી કાપી રહી છે. આ પાણીનો અવાજ છે, પાણી જોશમાં વહી રહ્યું હતું અને સૌરાષ્ટ્રની નદીઓમાં આમ બધું ઠાળ પડતું હોય એટલે નદીઓના પૂર એની ગતિ પણ વધુ હોય અને બે ત્રણ કલાકમાં પાણી પાછું ઓસરી જાય, વહી જાય એટલે પાણી પાછું ઘટી જાય. આ પાણીને કાપતી કાપતી ઘોડી આગળ વધી રહી છે અને પાણીના મોજા ઘોડીને દડાની જેમ એ ઉછાળી રહી છે. પાણીનું જોશ પણ વધારે હતું. કાંઠે ઉભેલા સૌને જાય જાય એમ કહીને બૂમો પાડતા હતા. ઘોડી તો પગના શિલારાથી નદીનો પટ કાપી રહી હતી, પગ નદીના પાણી આમ ઝડપથી વહી રહ્યા હતા અને આ ઘોડી પોતાના પગ વડે આ નદીના પાણીને કાપીને આગળ વધી રહી હતી. આંબા પટેલને ઘડીભર થયું ખરું મનમાં કે મારું બેટું તાણ ભારે છે, આવી તાણમાં ઘોડી બાપની તાકાત કેટલી કરે. એમને થયું આંબા પટેલને કે આ તો નદીનું પૂર છે, એની ખેંચ પણ વધારે છે, એ તાણ પણ ભારે છે અને આવી તાણમાં કે ઘોડી બિચારી કેટલી તાકાત કરે, કે પાણીનો પણ જોશ હોય છે, એની તાકાત હોય છે. મેં પૂરવાની પૂરમાં પડવાની છોકરમત ન કરી હોત તો ઠીક થાત, તેને ઘડીક ભર તો પસ્તાવો થયો કે પાણીમાં પડીને મેં ભૂલ કરી છે, છોકરમત કરી છે, બાળહઠ મેં કરી છે કે એમ પણ એમને થયું. જેમ તેમ કહીને ઘોડી કાંઠા ઢૂકડી પહોંચીને ફળક કરતી છલાંગ મારીને કાંઠે જઈ પડી. ઘોડી પણ તાકાત વાળી હતી. શેત્રુંજી નદીના આ ભયંકર પૂરને કાપતી કાપતી કાંઠે એ પહોંચી ગઈ અને તરત જ એક છલાંગ મારીને એ કિનારા પર પહોંચી ગઈ અને ત્યાં જાતવાન ઘોડી કડી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે. નસકોરા પુલાવતી ઘોડી ઘડી ને ધોબ્યા વિના પાણીમાં ખાબકીને ધણીની ગોતે નીકળી. ઘોડી શેત્રુંજી નદીનો એ ભયંકર પૂરને કાપતી કાપતી કાંઠે આવી કાંઠા ઉપર ભેકડ હતી એટલે છલાંગ મારીને એ કિનારા ઉપર જવા કુદકો માર્યો અને કુદકાની સાથે જ જે પોતાનો સ્વામી, પોતાનો ધણી, પોતાનો માલિક આંબા પટેલ હતા ને ઉછળ્યા, ઘોડીની પીઠ ઉપરથી ઉછળ્યા. આમ ઘોડીએ આમ કુદકો માર્યો એટલે એ ઘોડીની પીઠ ઉપરથી ઉછળ્યા અને પાણીમાં પડી ગયા. ઘોડીએ આ જોયું કે પોતાના માલિક પોતાની પીઠ પર નથી એટલે આ જાતવાન ઘોડી હતી એટલે જાતવાન ઘોડી એ બધું સમજી ગઈ, પોતાના માલિક પાણીમાં તણાઈ રહ્યા છે એટલે નસકોરા ફૂલાવતી ઘોડી ઘડીક નોય વિલંબ કર્યા વગર એ પાણીમાં પડી અને પોતાના માલિકને શોધવા લાગી. આંબા પટેલ પાણીમાં વૈણમાં તણાતા હતા, તરવામાં કાળી ફાવતી નહોતી. જો આંબા પટેલ પાણીમાં એ તણાઈ રહ્યા હતા, એમને પાણીનું જોશ એટલું બધું હતું કે એમને તરતા ફાવતું નહોતું, તણાઈ જતા હતા. તરવાની કોઈ કાળી યુક્તિ એ ફાવતી નહોતી. તેઓ હરેરી ગયા, તેઓ નિરાશ થઈ ગયા કે હવે શું કરું, આપણું મોત, મારું મોત નજીક છે. ત્યાં સરસરાટ કરતી ઘોડી આંબા પટેલે ઢૂકડી પહોંચી ગઈ. સરસરાટ કરતી પેલી ઘોડી જાતવાન ઘોડી ઢેલ ઘોડી પોતાના માલિકની પાસે પહોંચી ગઈ. ઘોડીને જોતા જ આંબા પટેલે સગડી તાકાત ભેગી કરીને કહે, ખરું બાપ ઢેલ તો આવી કે
કહેતા એને ઘડે વળગી પડ્યો. ગોળીને જોતા જ આંબા પટેલ એ બોલી ઉઠ્યા કે બા મારો જીવ બતાવ બચાવવા માટે તું કે આવી પહોંચી કે એમ કરીને જેટલી તાકાત હતી એ તાકાત ભેગી કરીને તેની ડોકે ઘોડીની ડોકે તેઓ વળગી પડ્યા, ગરદને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીનો પંથ કાપવા માંડીને પાણીના મેળમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મા મુસીબતે કાંઠે આવી. પોતાનો માલિક પોતાની ડોકે એ બાજી પડ્યો છે જોઈને ઘોડી પાણીમાં ફંગોળાતી હતી, ઉછળતી હતી. પાણીમાં પાણીનું વેણ એ ભારે હતું, એની તાણ ભારે હતી. છતાં પણ એ સંભાળતી સંભાળતી છેવટે કિનારા સુધી આવી પહોંચી અને એ કિનારા સુધી આવતા એને ઘણી બધી મહા મુસીબત વેઠવી પડી અને પોતાના માલિકનો જીવ બચાવી લીધો. જો આ જાતવાન પ્રાણી, જાતવાન ઘોડી, જાતવાન પશુ કહેવાય કે પોતાના માલિકને પાણીમાં તળાતો જોઈને ઊભી ના રહી ગઈ, પણ પાણીમાં પાછી પડીને પોતાના માલિકને પોતાના માલિક પ્રત્યેની વફાદારી એણે નિભાવી કહેવાય અને પોતાના માલિકને એણે બચાવી લીધા. આંબા પટેલ એ બચી ગયા, નહીં તો પાણીમાં તણાઈ જા. બાપ ઢેલથી આજે જીવતરના દાણે દીધા છે કે આંબા પટેલની આંખમાંથી ડબક ડબક દેતા બોર આંસુ સરી પડ્યા. એમણે ક્યાંય સુધી ઘોડીના માસા પર હાથ ફેરવ્યા કર્યો અને કાંઠા ઉપર આવીને કિનારા ઉપર આવીને એને ઘોડીને કહ્યું એ ખરું કે બાપ ઢેલ તે આજે જીવતરના દાન દીધા છે, મને આજે જીવાડ્યો છે કે. આટલું બોલતા બોલતા તો આંબા પટેલની આંખમાંથી આંસુ આવી ગયા અને ક્યાંય સુધી એની પીઠ ઉપર હાથ ફેરવતા રહ્યા અને વાલ કરતા રહ્યા. પ્રાણીઓ વાલના ભૂખ્યા હોય છે. આંબા પટેલ જયારે વાવડીના પાદરે પહોંચ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બાજી રહી હતી. ઘોડી સામે માથેથી ઉતરીને પટેલે ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા અને પછી તો પોતાના ગામ વાવડી તરફ એ રવાના થયા. ઘોડી ઉપર બેસીને વાવડી ગામની પાદરે આવ્યા ત્યારે સાંજનો સમય થઈ ગયો હતો. મંદિરમાં ઝાલર વાગી રહી હતી. ઘોડીની માથેથી ઘોડી ઉપરથી ઉતરીને પટેલ ઠાકર પટેલે કૃષ્ણ ભગવાન ઠાકર મહારાજને એમણે બે હાથ જોડીને એ પગે લાગ્યા અને કહ્યું કે કાળિયા ઠાકર તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે અને હું એમ કેમ ઘરે પહોંચ્યો છું, તારો ઘણ કેમ કરીને બોલાય. એમણે ભગવાનને વિનંતી કરી કે કાળિયા ઠાકર તારી દયાથી જ આજ ઘોડીએ મારો પ્રાણ બચાવ્યો છે અને હું હેમ ખેમ આજે ઘરે પાછો આવ્યો છું. આ ઘોડી ન હોત તો આજે હેમ ખેમ ઘરે પાછો આવી શકત નહીં, મારું મોત જ થા. એટલે એમને ભગવાનનો પણ ગણ એટલે કે ગુણ. એમણે કહ્યું કે તારો ગુણ ક્યારે ભૂલાય એમ નથી. ઘરે આવીને આંબા પટેલે ઘરવાળાને સગડી વિતક કથા વર્ણવી ત્યારે પટલાણી બોલે આવો ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે, ખમા બાપ ઢેલ તારો ગણ જિંદગી લગે છે ભૂલાશે કે. પછી તો આંબા પટેલ ઘરે આવ્યા, પોતાની પત્નીને બધી વિતક કથા કહી કે ઘોડીએ પોતાને કેવી રીતે બચાવ્યો એ વિતક કથા કહી. ત્યારે પટલાણી પણ બોલ્યા કે આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે, મારા પતિને જીવતા રાખ્યા છે, મારો ચૂડલો કે અમર રાખ્યો છે અને ખમ્મા છે બાપ ઢેલ કે તારો ગુણ હું જિંદગી ભર સુધી ભૂલીશ નહીં. એમ કહેતા પટલાણીએ રસોડામાં ઘીનો ગાળવો લાવીને આંબા પટેલને કને મૂક્યો ને બોલ્યા બાપડી ઢેલ પાણીમાં બહુ મઉ થઈ ગઈ છે, એને ઘી પાવ ત્યાં લગણ કોઠીમાંથી ગોળની ભીલી કાઢી લાવું છું. એમ કહેતા પટલાણી હતા ને આંબા પટેલના પત્ની, એમને રહોડામાં જઈને ઘીનો ગાળવો, પહેલાના વખતમાં તો ઘીના આવી નાની માટલીઓ રાખતા ને એમાં ઘી ભરી રાખતા, એ ગાળવો કાઢ્યો અને પોતાના પટેલને કહ્યું, આંબા પટેલને કહ્યું કે બાપડી ઢેલ પાણીમાં બહુ મઉ થઈ ગઈ છે, મઉ મઉ એટલે થાકી ગઈ હશે, એને ઘી પાવ કે આજે મારો ચૂડલો અમર રાખ્યો છે, મારા પતિને બચાવ્યો છે આ ઘોડીએ, એટલે એના વખાણ કરવું એટલા ઓછા છે એની વફાદારી એમણે જોઈ, એટલે એને ઘી પાવ ત્યાં સુધી લગણ એટલે સુધી હું કોઠીમાંથી કે ઘોડનો રવો છે એ રવો કાઢી લાવું છું અને ઘોડીને ખાવા માટે આપું છું.
मित्रों आम आंबा पटेल ने ढेल घोड़ीए पोताना स्वामी पोताना मालिक आंबा पटेल नो जीव बचाव एनी वफादारी कहवाय पोताना मालिक प्रत्येनी वफादारी कहवाय ने दगो न दीधो कहवाय एनी वफादारी अहीं जोवा मळे छे। मित्रों आगळ कह्युं हतुं ने आपणे के मनुष्य मानव ने प्राणियों ने मैत्री आ बन्ने वच्चेनो स्नेह ए प्राचीन काळथी ચાલ્યો આવે છે અને માનવીએ પ્રાણીને અને પ્રાણીએ મનુષ્યને પોતાના જીવના જોખમે પણ મુશ્કેલીના સમયે બચાવ્યા છે એવા કેટલાય દાખલાઓ કેટલાય દ્રષ્ટાંતો આપણા ઇતિહાસમાં પણ મોજૂદ છે। રાણા પ્રતાપની ગોળી ચેતક ગોળો એમને રાણા પ્રતાપને ઘણા સમયે કપરા સમયે મદદ કરી હતી। પ્રાણીઓના તો કેટલાક પિક્ચરો પણ ઉતરી ચૂક્યા છે મિત્રો, તેરી મહેરબાનિયા એમાં પેલા કૂતરા એ કૂતરાની વફાદારી એ દર્શાવવામાં આવી છે। એ જ પ્રમાણે હાથી મેરે સાથી એ પિક્ચરમાં પણ રાજેશ ખન્નાનું છે, એ પિક્ચરમાં પણ હાથીની વફાદારી અને પોતાના સ્વામી પ્રત્યેની ભક્તિ વફાદારી એમાં દર્શાવી છે। અને એમાં આવતી એક ગીતમાં પણ કહેવામાં આવેલું છે ને કે જાનવર આદમી સે જ્યાદા વફાદાર હૈ, જાનવર આદમી સે જ્યાદા વફાદાર હૈ। પ્રાણીઓ તો માણસને ક્યારેક જ ન ચાલે જ હિંસક પ્રાણીઓ પણ એની ઉપર હુમલો કરે છે કે એને હેરાન કરવામાં આવે તો જ એને નુકસાન પહોંચાડે છે માનવી, એ તો સતાવ્યા વગર કોઈ પ્રાણી મનુષ્યને હેરાન કરતું નથી, પરેશાન કરતું નથી, એ તો હંમેશા પાળેલા પશુઓ પ્રાણીઓ એ હંમેશા પોતાની માલિક પ્રત્યે વફાદાર રહેતા હોય છે। એટલે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેની અહીંયા મૈત્રી પણ રજૂ થયેલી છે, સાથે સાથે માણસ કરતાં પણ પ્રાણીઓ એ વધારે વફાદાર નીવડ્યા હોય એવા પ્રસંગો પણ આ કૂતરા ઘોડા હાથી નોળિયો બાજ પક્ષી એવા ઘણા બધા પશુ પક્ષીઓએ પણ સ્વામી ભક્તિ નિભાવી છે અને એના ઉપર આવા પ્રાણીઓ ઉપર મનુષ્ય વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ એ મૂકતા હોય છે અને આવા પ્રાણીઓ પોતાના માલિક પ્રત્યે સ્વામી ભક્તિ વફાદારી પણ દાખવતા હોય છે, એવી પ્રાણીઓ પ્રત્યેની સરસ મજાની સ્વામી ભક્તિ વફાદારીનો આ લોકકથા છે। તો મિત્રો આપણને ખબર છે કે આઠમામાં ઝુમો ભિસ્તી વિશે પણ આપણે જોઈ ગયા હતા, ધૂમકેતુની નવલિકા ઝુમો ભિસ્તી એનું પારણ એની વફાદારી છે બરાબર, એટલે આવો પશુ પ્રેમ પણ આપણે રાખવો જોઈએ અને પશુઓ હંમેશા પોતાના માલિક પ્રત્યે વફાદારી પણ દાખવતા હોય છે। મિત્રો આમાં આવતા કેટલાક શબ્દાર્થ વિશે આપણે જોઈએ, અશ્વ ઘોડી તુરંત સ્વામી ભક્તિ એટલે વફાદારી, મૌર્ય આમાં જો મિત્રો તળપદા શબ્દો ગામઠી શબ્દો એ વધુ છે તો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપ એવો પ્રશ્ન પૂછાય છે, એટલે મૌર્ય એટલે પહેલા, મૌર્ય એટલે પહેલા, અને ભાવનગરની આસપાસનો પ્રદેશ એને શું કહેવાય ગોહિલવાડ કહેવામાં આવે છે, ખોરડું એટલે ઘર મકાન, મલક એટલે પ્રદેશ, સંધાય એટલે બધા, અદા એટલે દાદા,
तड़पदा शब्दों छे। ओलाद एटले जात अने घोड़ी नु बच्चू एटले वछेरु कहेवामां आवे। घोड़ी नु नानु बच्चू वछेरु कहेवामां आवे छे। दूध समानार्थी पयो, दूध पयो बराबर, दूध एटले पयो, पयो दूध क्षीर। पंड्य एटले पोताना, पंड्य पोताना। सवार सांज समास, सवार अने सांज के सवार के सांज द्वंद्व समास। मावजत, मावजत एटले संभाळ, मावजत एटले संभाळ सारवार। रेवाड़ घोड़ीनी चाल छे, रेवाड़ घोड़ेसवार एनी घोड़ी पर बैठो होय छताय उछळे पण नहीं, उछळकूद न थाय छताय झड़पथी घोड़ी चाले एवी चाल एने रेवाड़ चाल कहेवामां आवे छे। अने टबूड़ी एटले लोटो, भो एटले भोय जमीन, अने भो एटले भय। संदेवो संदेशो, वावड़ समाचार एना समाचार समानार्थी छे। अने ओहाण एटले विचार, ओहाण एटले विचार थाय, ने वावड़ एटले समाचार थाय। नकर एटले नहींतर थाय, नकुर अने नकर, नकर एटले नहींतर अने नकुर एटले पोलू न होय एवुं। पेट देवू खानगी वात कहेवी, पेट देवू एटले खानगी वात कहेवी, अने पेट न देवू એટલે ખાનગી વાત ન કહેવી। વાહે એટલે પાછળ, સડપ એટલે તરત, સડપ તડપદો શબ્દ છે તરત। અહુર વેળા એટલે ક સમયે, ક વેળા। સોમાહુ ચોમાસુ, દી એટલે દિવસ। હુરમત એટલે આબરૂ, હુરમત તળપદો શબ્દ છે આબરૂ થાય। ઓહાણ એટલે વિચાર। બિકાડવા એટલે બિકણ। ભરૂ હો એટલે ભરોસો, કુણ એટલે કોણ તળપદા શબ્દો છે। કડસો એટલે લોટો, કડસો એટલે લોટો। અઢી કિલોમીટરનો જે અંતર એને ઘાવ કહેવામાં આવે છે, એક ઘાવ। મજરો ઝાંખો, મજરો એટલે ઝાંખો તળપદો શબ્દ છે। સડાવા ઝબકારો, સડાવા એટલે ઝબકારો। ગજર એટલે પ્રહર, ગજર એટલે પ્રહર। હડિયા પાટી એટલે દોડાદોડી, હડિયા પાટી એટલે દોડાદોડી। પંદરક એટલે પંદરેક, પંદરક એટલે પંદરેક દિવસ। અને અનર્વો એટલે બીમાર, અનર્વો એટલે બીમાર, માંદો। ઓહળિયા એટલે દવા, અને કાહરી એટલે અસર, કાહરી એટલે અસર, કાહરી અસર। ઘોડીની પીઠ ઉપર મૂકવામાં આવતી રૂ કે ઊનની ગોદડી, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। કે ઘોડીની પીઠ ઉપર રૂ કે ઊનની જે ગોદડી મૂકવામાં આવે છે એને શું કહેવાય, દડી કહેવામાં આવે। અને ઘોડેસવારને પગ મૂકવા માટેનું ચોકટું એને પેંગડું કહેવામાં આવે, બરાબર।
અને ઘોડીની જે લોખંડની લગામ મોમાં રાખવામાં આવે છે એ ચોકટું કહેવામાં આવે. ગમાણ, ઢોરને બાંધવા માટેની જગ્યા ગમાણ કોઢ કહેવાય. જોગાણ એટલે ખોરાક, સૂકો ખોરાક. સાંજનું જમણવાર, શબ્દ સમૂહ સાંજનું જમણવાર વાળું. સમ વત્તા બંધ, સંબંધ. મનનો ભાર હળવો કરવો, મનનો ભાર હળવો થવો, રૂઢિ પ્રયોગ. મનનો ભાર હળવો થવો, ચિંતા દૂર થવી. રોટલો, બઢો, બઢો એનો તળપદ શબ્દ છે, બઢો એટલે રોટલો. ધરાહાર, બિલકુલ. એકના બે ન થવું, રૂઢિપ્રયોગ. એકના બે ન થવું, મક્કમ રહેવું, પોતાની વાત પર મક્કમ રહેવું. સામેલું, જે ખાયણીમાં ખાંડવા માટેનો જે મોટો ખાયણો હોય ને, જમીનમાં મૂકેલો લાકડાનો, એમાં લાકડાનું લગભગ 3-4 ફૂટનું બનાવેલું જે ખાંડવા માટેનું સાધન, એને શું કહેવામાં આવે છે? સાંભેલું કહેવામાં આવે છે. નીચે એની તાંબી હોય લોખંડની. ગદરો એટલે કાદવ. ગદરો એટલે કાદવ. ગદરો કાદવ. કાદવ પિક્ચર કહીએ છીએ ને, એ ગદરો એટલે કાદવ. આઈ શીતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણી ના ચડી હોય. અલંકાર. આઈ શીતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણી ના ચડી હોય, એના પાણી ભૂગવાટા મારે છે. કયો અલંકાર? જાણે આવે એટલે ઉત્પ્રેક્ષા, ઉત્પ્રેક્ષા અલંકાર. પૂર, પૂર એટલે નદીમાં આવતું પાણી, પૂર. અને પૂર એટલે મગર. જો શબ્દ ભેદ અર્થ ભેદ આપણે પૂછાય છે, શબ્દ ભેદ અર્થ ભેદ. બરાબર, જોડણી ફરી જાય એટલે એનો અર્થ પણ ફરી જાય, બદલાઈ જાય. પણ દીર્ઘ પૂર, તો નદીમાં આવતું પાણી પૂર. અને પૂર નાગપુર, અમિયાપુર, બરાબર. તો પુર હસ્વ એટલે નગર થાય. વેણ, વચન. સંધાય એટલે બધા. ગોડ્ય, ગોડ્ય એટલે જેમ. ગોડ્ય, ગોઠ્ય એટલે જેમ, જેમ. શિલા એટલે પથ્થર. અરેકારો એટલે અરેરાટી. અલંકાર. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. જેમ આવે એટલે ઉપમા અલંકાર, ઉપમા. બાળકની હઠ એને છોકરમત કહેવાય. ઢુકડી એટલે નજીક. તળપદો શબ્દ. ઢુકડું એટલે નજીક. કાહરી એટલે યુક્તિ. કાહરી એટલે યુક્તિ. હરેરી જવું, હરેરી જવું, નિરાશ થઈ જવું, થાકી જવું એમ પણ થાય. પાણી, વારી, જળ, સલા, સલીલ, ભૂ, આ બધું થઈ ગયેલું છે. સમાનાર્થી શબ્દો.
वासो एटले बरडो गण एटले गुण गण एटले गुण आभार पण था रहोडू એટલે રસોડું મઉ એટલે થાકી મઉ થઈ જવું થાકી જવું મઉ એટલે તળપદો શબ્દ છે થાકી જવું અને લગણ એટલે સુધી લગણ એટલે સુધી મે ગોળે રાહ જોવી રૂઢિ પ્રયોગ છે મે ગોળે રાહ જોવી એટલે આતુરતાથી રાહ જોવી જીવતરના દાન દેવા એટલે કુરબાન થઈ જવું મોડું ઓહાણ આવવું એટલે ઢીલો પડે એવું કહેવું અને શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો એને તંગ કહેવામાં આવે અને ઢોરને નિરણ માટેનું આડું લાકડું મૂકીને બનાવેલી જગ્યાને શું કહેવાય ગમાણ અને જોગાણ ઘોડા કે બળદ વગેરેને જે ખાવા માટે અનાજ આપવામાં આવે છે સૂકું અનાજ ખોરાક જોગાણ કહેવામાં આવે છે ઘેટા બકરાનો વાડો બધા ઘેટા બકરા બધા સમૂહમાં રહેતા હોય ને એને વાડો કહેવામાં ઘેટા બકરાનો વાડો એને શું કહેવામાં આવે જોક કહેવામાં આવે જભલાન જોક બરાબર ઘેટા બકરાને રહેવા માટેનો વાડો ઘેટા બકરાને રહેવા માટેનો વાડો એને જોક કહેવામાં આવે છે કોણ એટલે કોણ અને ભરું હો એટલે ભરોસો તો મિત્રો અહીંયા આપણે આ ગોળીની સ્વામી ભક્તિ એ પાઠ આપણે પૂરો કરીએ છીએ અને મિત્રો આના સવાલના જવાબ લખજો અને આમાં ઢેલ ગોળીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો એ પ્રશ્ન મહત્વનો છે એને તૈયાર કરજો મિત્રો ફરીથી કહું છું કે વાંચન ચાલુ રાખજો મહેનત કરજો અને મહેનત કરશો તો જીવનમાં તમને ચોક્કસ સફળતા મળશે બેસ્ટ ઓફ લક થેન્ક યુ